नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 अंदर आपणे चेप्टर नंबर 2 जैविक वर्गीकरणनी वात करता हता। आर्किबेक्टेरिया, अगाउ आपणे मोनेरा सृष्टिनी अंदर आर्किबेक्टेरिया विशे वात करी हती, आजे आपणे यूबेक्टेरिया विशे वात करवाना छे। तो मोनेरा सृष्टिनी अंदर यूबेक्टेरिया विशे वात करवाना छे के जेने सत्य बेक्टेरिया पण कहेवामां आवे छे। अने आ सत्य बेक्टेरिया ए हजारोंनी संख्यामां जोवा मळे છે। યુ બેક્ટેરિયાને સત્ય બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે અને જે હજારોની સંખ્યાની અંદર જોવા મળે છે। હવે યુ બેક્ટેરિયા છે જેમને કોષ દિવાલ હોય છે, ભાઈ કેવી જોવા મળે છે? સખત જોવા મળે છે। બીજું, અને ચલિત કશા બે ગુણધર્મોને ધ્યાનમાં રાખવાના છે। એક સખત કોષ દિવાલ અને બીજું ચલિત કશા, એ બે ગુણધર્મોને ધ્યાનમાં રાખી અને એમને બે કક્ષાની અંદર એટલે કે બે પ્રકારની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે। આપણે એની અંદરથી જે પહેલું છે સાયનોબેક્ટેરિયા, જેને નીલહરિત લીલ, તરીકે પણ ઓળખવામાં આવે છે। તો સાયનોબેક્ટેરિયા એનું બીજું નામ છે। આપણે બે પ્રકાર કરીએ, બે પ્રકારની અંદર પહેલા પ્રકારની વાત કરવાના છીએ કે સાયનોબેક્ટેરિયા, ક્લિયર? યુબેક્ટેરિયાની અંદર આપણે પહેલી વાત કરવાના છીએ સાયનોબેક્ટેરિયા, જે કેવા હોય છે ભાઈ? સ્વયંપોષી જોવા મળશે। સ્વયંપોષી એટલે કે સાયનોબેક્ટેરિયાનું બીજું નામ નીલહરિત લીલ, યાદ રાખીશું નીલહરિત લીલ। હવે એની અંદર તો એ એક પ્રકારનું હરિત દ્રવ્ય ધરાવે છે, હરિત દ્રવ્ય। અને આ હરિત દ્રવ્યની અંદર ભાઈ કઈ જોવા મળશે? આપણે પ્રોપરલી કહીએ તો કે ક્લોરોફિલ એ પ્રકારનું રંજક દ્રવ્ય જોવા મળે છે। એની હરિત દ્રવ્યની અંદર રંજક દ્રવ્ય આવેલા હોય છે અને રંજક દ્રવ્યોને આધારે શું થતું હોય? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા। હરિત દ્રવ્ય આવ્યું એટલે ખબર પડી જોયું છે ભાઈ એવું થતું હશે, ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હશે। જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય તો આ જે સાયનોબેક્ટેરિયા કેવા થયા? સ્વયંપોષી થયા। ઇઝી છે, એક વસ્તુ ખબર પડે તો એના ઉપરથી બીજી વસ્તુ પણ ખબર પડી જાય। હરિત દ્રવ્ય ધરાવે છે તો કયા પ્રકારનું હરિત પેલું જે રંજક દ્રવ્ય હશે? તો રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ પ્રકારનું રંજક દ્રવ્ય હોય છે। આપણે અગાઉ ચેપ્ટર જોઈશું કે વનસ્પતિનો આખો યુનિટ અલગ આવશે તો એની અંદર આપણે જે રંજક દ્રવ્ય આવશે એની વિશે અલગથી વાત કરીશું, ક્લિયર? ઓકે, તો હરિત દ્રવ્ય ધરાવે છે તો શું કરશે? પોતે પ્રકાશ સંશ્લેષણ કરશે। જો પ્રકાશ સંશ્લેષણ કરતો હોય પોતે જાતે ખોરાક મેળવે છે તો કયા પ્રકારના બેક્ટેરિયા થયા ભાઈ? સ્વયંપોષી પ્રકારના બેક્ટેરિયા થયા। હવે એ કેવા જોવા મળશે? તો એક કોષી જોવા મળશે, કાં તો વસાહતી જોવા મળશે અથવા તો તંતુમય। એક કોષી એટલે સિંગલ જોવા મળશે, વસાહતી એટલે કે સમૂહમય જોવા મળશે, અને તંતુમય આ જે દર્શાવ્યું છે એ તંતુમય નીલહરિત લીલનું એક ઉદાહરણ છે। અને આ જે દર્શાવ્યું છે એ ઉદાહરણ છે નોસ્ટોક નીલહરિત લીલ છે, તંતુમય નીલહરિત લીલ છે, અને આ જે ઉદાહરણ દર્શાવ્યું છે નોસ્ટોક છે। ઉદાહરણ શું છે ભાઈ? નોસ્ટોક છે, ક્લિયર? તંતુમયનું એક ઉદાહરણ દર્શાવ્યું છે। હવે એને થોડા નિવાસસ્થાનની વાત કરીએ કે જલજ ખારા અને મીઠા પાણીની અંદર સ્થળજ લીલ તરીકે વર્તતું હોય છે। હવે આગળ જોઈએ તો કે જે આ વસાહતો છે તો વસાહતોની ફરતે સામાન્ય રીતે પરીક્ષાની અંદર પૂછાય એવો શબ્દ છે કે જિલેટીન દ્રવ્ય એ કયા બેક્ટેરિયાની અંદર જોવા મળે છે? તો આપણે કહી શકીએ સાયનોબેક્ટેરિયા। કયું આવશે? જિલેટીન દ્રવ્યનું એક આખું આવરણ હોય છે, નામ છે, નામ ખાલી યાદ રાખવાનું છે, જિલેટીન દ્રવ્ય સાયનોબેક્ટેરિયા, ક્લિયર? ઓકે, હવે ઘણી વખત એ પ્રદૂષિત પાણીના જથ્થા સ્વરૂપે હોય છે, એટલે આખું એક પ્રદૂષિત પાણી હોય તો એનો કે જથ્થો હોય એ સ્વરૂપે પણ શું આ સાયનોબેક્ટેરિયા તમને જોવા મળશે, ક્લિયર? ઓકે, એના પછી એના કાર્યની વાત કરતી હોય તો કે વાતાવરણમાંથી સાયનોબેક્ટેરિયા નીલહરિત લીલના આપણે કાર્યની વાત
વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે વાતાવરણની અંદરથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે આની અંદર અલગ પ્રકારના કોષો જોવા મળે છે અને એ કોષોનું નામ એટલે અભિકોષો. કયા કોષો? અભિકોષો દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. તેની અંદર સાયનોબેક્ટેરિયા એટલે કે નીલ હરિત લીલ અને બીજું કહીએ તો નોસ્ટોકની અંદર. ક્લિયર? પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય એવો છે કે નાઇટ્રોજનને સ્થાપન કરવા માટે કયા અલગ પ્રકારના કોષો જોવા મળે છે ભાઈ? તો અભિકોષો. કેમ? અભિકોષો જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપ્યું છે નોસ્ટોક અને એના બીના. કે હવે આ વાત થઈ કે આપણે સ્વયંપોષી એટલે કે પ્રકાશ સંશ્લેષી, પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી કે જે પ્રકાશ સંશ્લેષણના અંદરથી પોતાનો ખોરાક મેળવે છે. હવે વાત કરીએ આપણે રસાયણ સંશ્લેષણની વાત કરી દઈએ. ક્લિયર? તો કે રસાયણ સંશ્લેષી કેવી રીતે ખોરાક બનાવશે પોતાનું? તો અકાર્બનિક પદાર્થ હશે. અકાર્બનિક પદાર્થની અંદરથી પોતાનો ખોરાક મળે છે. જો કોઈ શબ્દ યાદ ના રહે તો ઇનશોર્ટ આટલું લખવાનું કે રસાયણ સંશ્લેષણના અંદર અકાર્બનિક પદાર્થોની અંદરથી પોતે પોતાનો જાતે ખોરાક મેળવે છે. હવે અકાર્બનિક પદાર્થની અંદર નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયાનો શું કરે છે? પોતે એની અંદરથી ખોરાક મેળવે છે અને શું કરે છે? એટીપીનું ઉત્પાદન કરે છે. એટીપીનું ઉત્પાદન એટલે મુક્ત કરે છે, એટલે એટીપીનું ઉત્પાદન કરતું હોય છે. રસાયણ સંશ્લેષણની ક્રિયાની અંદર શું થશે? નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયાનું શું કરે છે? પોતે એની અંદરથી પોતાનો ખોરાક મેળવે છે. જ્યારે એની અંદરથી ખોરાક મેળવે છે એટલે કંઈક ઉર્જા સ્વરૂપે કંઈક મુક્ત કરે છે. તો એ ઉર્જા સ્વરૂપે મુક્ત શું કરે છે? એટીપી. શું? એટીપી મુક્ત કરે છે. અને લાસ્ટ એક અગત્યનો છે કે નાઇટ્રોજન સલ્ફર લો અને ફોસ્ફરસ, નાઇટ્રોજન સલ્ફર લો ફોસ્ફરસ નું પુનઃચક્રિયકરણ કરે છે. પરીક્ષાની અંદર પૂછાય કે ધ્યાનથી સાંભળજો કે નીચેનામાંથી કયા બેક્ટેરિયા એ સલ્ફરના પુનઃચક્રિયકરણમાં જવાબદાર છે કે લોહના પુનઃચક્રણમાં જવાબદાર છે? લોહ લખ્યું છે, લોહ, ફોસ્ફરસ છે અને આ છે નાઇટ્રોજન. ના પુનઃચક્રિયકરણ માટે જવાબદાર છે. તો કયા આવશે ભાઈ? સાયનોબેક્ટેરિયા, જે રસાયણ સંશ્લેષી હશે. બોલો, ક્લિયર? તો અહીંયા વાત થાય છે પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષીની બંનેની અંદર. સાયનોબેક્ટેરિયાના અંદર બે પાડી દઈએ ભાગ, એક પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી, એમ બે પ્રકાર પડે છે. હવે આપણે આગળ જોઈએ કે પરપોષી વિશે. હવે આપણે અપરપોષી વાત કરીએ કે આગળ જોયું કે સ્વયંપોષી બેક્ટેરિયા વિશે વાત કરી હતી. હવે આપણે પરપોષી એટલે કે વિષમપોષી વિશે વાત કરવાના છે. તો આ જે હશે જે બેક્ટેરિયા એ વિપુલ પ્રમાણની અંદર કુદરતની અંદર જોવા મળશે. ક્લિયર? તો કે કુદરતી જે ખજાનો છે એની અંદર વિપુલ પ્રમાણની અંદર આ બેક્ટેરિયા જોવા મળે છે. મોટે ભાગે વિઘટકો તરીકે વર્તે છે. વિઘટકો તરીકે બેક્ટેરિયા વર્તે છે. તમે જોયું હશે કે જ્યારે ત્યારે કોઈ કૂતરું જે શ્વાન હોય છે એ મરી જાય છે, એની અંદરથી જે સ્મેલ આવતી હોય છે શેની હોય છે? બેક્ટેરિયાની આવતી હોય છે. બેક્ટેરિયાની સ્મેલ આવતી હોય છે. એ બેક્ટેરિયા શું કરે છે? તે કૂતરાને જે શ્વાન હોય છે મરી ગયું તો એની અંદરથી ખાય છે, પોતે પોતાનું ખોરાક મેળવતા હોય છે. એટલે શું થાય છે? એટલે પોતે વિઘટકો થયા. એ બેક્ટેરિયા શું થયા? વિઘટકો. એટલે કે જોઈએ આપણે એની અંદર તો કે દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા, પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક જે દવા આવતી હોય છે એ બનાવવાની એટલે કે એના ઉત્પાદનની અંદર પણ બેક્ટેરિયા જરૂરી હોય છે. જરૂરી નથી કે બેક્ટેરિયા બધા હાનિકારક જ હોય, અમુક એવા બેક્ટેરિયા હોય છે ફાયદાકારક પણ થતા હોય છે. અને સિંભી કુળની જે વનસ્પતિ હોય છે, જે સિંગ કહીએ, સિંગો આપણે, તો તે સિંભી કુળની જે વનસ્પતિ હોય છે એની અંદર નાઇટ્રોજન, નાઇટ્રોજનનું સ્થાપન માટે જવાબદાર હોય છે. અને બીજા એવા હોય છે બેક્ટેરિયા જે રોગકારકો તરીકે વર્તે છે કે જેનાથી શું થાય છે?
મનુષ્યને રોગ થાય છે, જેવા કે કોલેરા, ટાઈફોઈડ, ધનુર અને લીંબુના ચાઠા, કે જે ચાઠા પડતા હોય છે શરીર ઉપર, એ પ્રકારની બીમારી જોવા મળે છે. તો આપણે અગાઉ જોયું સાયનોબેક્ટેરિયાની અંદર સ્વયંપોષી અને પરપોષી બંનેની વાત કરી. હવે આપણે નેક્સ્ટ જોઈશું પ્રજનન વિશે.